ટેસ્લા અને સ્પેસ એક્સના સીઈઓ એલન મસ્કે બુધવારે એક વાયરલ વિડીયો પર પ્રતિક્રિયા આપી. આ વિડીયોમાં એક મહિલા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકનો ઉપયોગ કરનારા પુરુષને વારંવાર થપ્પડ મારતી જોવા મળે છે, કારણ કે આ યુવક ફેસબુકની લતથી ગ્રસ્ત છે, જે સાન ફ્રાન્સિસ્કોમાં રહેતો એક બ્લોગર છે, જે વિયરેબલ ટેક સ્ટાર્ટઅપ પાવલોકનો ફાઉન્ડર પણ છે. સેઠીએ કથિત રીતે જ્યારે પણ ફેસબુકનો ઉપયોગ કરે ત્યારે થપ્પડ મારવા માટે એક મહિલાને કામ પર રાખી હતી. અત્રે જણાવવાનું કે કારા નામની મહિલાને કથિત રીતે કામ પર રાખવામાં આવી હતી. તે મહિલાને કામ માટે લગભગ $8 પ્રતિ કલાકની ચૂકવણી કરવામાં આવી હતી, જેમાં તેનું કામ ફક્ત એટલું જ ન હતું કે તેની બાજુમાં બેઠેલી વ્યક્તિને સોશિયલ મીડિયા પર જરૂર કરતાં વધુ સમય વિતાવવા થપ્પડ મારતી હતી. અને એક બ્લોગ પોસ્ટમાં સેટીએ કહ્યું કે તે એક મહિલાને લાફો મારવા માટે કામ રાખીને પોતાની ઉત્પાદકતાને 35 થી વધારીને 98% કરવામાં સમક્ષ હતો. આ પ્રયોગ 9 વર્ષ પહેલાં સેટીએ અજમાવ્યો હતો. જોકે ઉત્પાદકતા વધારવાના આ અનોખા પગલા તરફ મસ્કનું ધ્યાન હવે ગયું છે. અને સેટીની આ ટ્વીટ પર રિપ્લાય કરતાં એલન મસ્કે 2 ફાયર ઇમોજી મોકલ્યા, જેનાથી બ્લોગર ખૂબ જ પ્રભાવિત થયો. થોડા જ સમયમાં સેટીએ મસ્કને જવાબ આપતા અને પોતાના સ્ટાર્ટઅપ વિશે જણાવતા કહ્યું કે હું એ જ છોકરો છું જે આ તસવીરમાં જોવા મળી રહ્યો છે. શું @ એલન મસ્ક મને 2 ઇમોજી આપી રહ્યા છે, જે મારી સૌથી મોટી સફળતા છે. આ ઉપરાંત સેટીએ અન્ય લોકોની ટ્વીટનો પણ જવાબ આપતા કહ્યું કે આ જ રીતે પાવલોકની શરૂઆત કરાઈ, જે લોકોના સોશિયલ મીડિયા પર વધુ સમય વિતાવવા પર યુઝરને હળવો ઇલેક્ટ્રોનિક ઝટકો પણ આપે છે.